હાલમાં ભારત સરકાર દ્વારા પશુપાલકો અને પશુઓ માટે અનેક યોજનાઓનું અમલીકરણ કરાયું છે, ત્યારે ફરી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે, જેમાં મહત્વની યોજના ખાનદાન યોજના છે. આ યોજનામાં પશુપાલકોને પશુઓ માટે ખાન સરળતાથી મળી રહે તેની માટે કચ્છમાં સરહદ ડેરીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સહકારી ડેરી અને ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીના સભાસદો માટે ખાનદાન યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં પશુઓ દિયાણ ત્યારે તેના દૂધ ઉત્પાદન સારા પ્રમાણમાં થાય તેની માટે દરરોજ 5 કિલો જેટલો સમતોલ આહાર એવો જરૂરી છે અને દર મહિને લગભગ 150 કિલોની આવશ્યકતા રહે છે, જેની સાપેક્ષમાં સરકાર દ્વારા 75 કિલો ખાન આપવામાં આવે છે. અત્યાર સુધી સમગ્ર કચ્છમાંથી પશુપાલકો દ્વારા 965 જેટલી અરજી જનરલ કેટેગરી અને 101 જેટલી અરજીઓ અનુસૂચિત જાતિ હેઠળ કરવામાં આવી છે. આ તમામ અરજીઓની ચકાસણી કરાયા બાદ તેમને સહાય ચૂકવવામાં આવશે તેવું નાયબ પશુપાલન નિયામક ડોક્ટર હરેશ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. મારું નામ ડોક્ટર હરેશ ઠક્કર, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ભુજ. હાલ સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના અને સમગ્ર રાજ્યના પશુપાલકો માટે 2 નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ હતી અને એ યોજનાઓ પૈકી એક યોજના છે પશુઓ માટે ખાણદાણ સહાયની યોજના. આપણે બધા જાણીએ છીએ એમ કચ્છ જિલ્લામાં સહકારી ડેરીનો વ્યાપ ઘણો વધ્યો છે, તો આ યોજના જે છે ખાણદાણ સહાય માટેની યોજના એ સહકારી ડેરીના સભાસદો માટે, એટલે કે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો માટેની યોજના છે. એમાં એક પશુ જ્યારે વ્યાય એના પછીના 1 મહિના માટે જો આપણે ખાણદાણની ગણતરી કરીએ તો એને દરરોજ લગભગ 4 કિલો જેટલું સમતોલ દાણ એના દૂધ ઉત્પાદન માટે જોઈએ અને 1 કિલો જેટલું સમતોલ દાણ એના શરીરના નિભાવ માટે જોઈએ. આમ દૈનિક 5 કિલો એટલે કે 1 મહિના માટે આપણે ગણીએ તો 150 કિલો ખાણ એને પશુને ખવડાવવાનું થાય. આ જો દાણ સમતોલ દાણ હોય તો પશુને ચયાપચયના પ્રશ્નો ઓછા થાય અને વિયાણ પછીના જે રોગો થાય છે એ રોગોમાં આપણે ઘણો બધો કંટ્રોલ મેળવી શકીએ. એટલે કુલ 150 કિલોની રિક્વાયરમેન્ટ સામે 50% પ્રમાણે 75% માટે આ ખાણદાણ સહાય આપવામાં આવે છે. 75 કિલો જેટલું ખાણ એમાં સહાય તરીકે આપવામાં આવે છે. હવે એમાં પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. ચાલુ વર્ષે આપણે જે આ યોજના શરૂ થઈ પછી લગભગ 965 જેટલી અરજીઓ જનરલ કેટેગરીમાં થઈ ચૂકી છે અને 101 જેટલી અરજીઓ જે SC કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ કેટેગરીમાં થયેલી છે. આ યોજના જે ડેરીના સભાસદો છે એમના માટે છે. આ યોજનાઓમાં જે અરજીઓ થઈ છે એને આપણે હવે ચકાસી એની એલિજિબિલિટી નક્કી કરી અને પછી એને સહાય ચૂકવવા માટેની પ્રક્રિયા કરશું. આમાં જે ખાણદાણ આપવામાં આવે છે એ સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુપાલક સભાસદને સીધે સીધું ખાણદાણ સહાય ચૂકવવામાં આવે છે અને જે સબસિડીની રકમ થશે એ દૂધ ઉત્પાદક સંઘને ચૂકવી દેવામાં આવશે. હવે બીજી યોજના જે અત્યારે પણ અરજી કરવાનું ચાલુ છે એ છે 50 દૂધાળા પશુઓના ફાર્મ માટે સ્થાપના માટેની યોજના. આ પણ એક મહત્વાકાંક્ષી યોજના છે અને એમાં 50 દૂધાળા પશુઓ માટે સૌથી પહેલાં બેંકમાંથી લોન મંજૂર કરાવવાની હોય છે અને લોન મંજૂર થયા બાદ પશુપાલક આ યોજનામાં અરજી કરી શકે છે. આ યોજનાની લાભની વાત જોઈએ તો સૌથી પહેલાં તો એમાં 7.5% જેટલી વ્યાજ સહાય મળે છે. આ વ્યાજ સહાય એને 5 વર્ષ સુધી મળે, એટલે આપણે જો ગણતરી કરીએ તો 50 પશુઓ અને ફક્ત 60,000 રૂપિયા જો કાંકરેજ ગાય કે ગીર ગાય માટેની આ યોજના હોય, કાંકરેજ ગાય માટેની આપણે ગણતરી કરીએ તો 30,000 × 50 એટલે લગભગ 15 લાખ રૂપિયા જેટલી ગાયની યુનિટ કોસ્ટ થાય અને એના ઉપર 7.5% જેટલી વ્યાજ સહાય એને 5 વર્ષ સુધી મળે. ત્યારબાદ બીજી સહાય છે એમાં વીમા સહાય, અને વીમા સહાયમાં એને 3 વર્ષના વીમા માટેની જે સહાય મળે છે એ 1,80,000 રૂપિયા જેટલી છે, એટલે કે 2,40,000 રૂપિયાને વીમાની યુનિટ કોસ્ટ ગણી એમાં 1,80,000 સરકાર સહાય આપે છે. પછી જે શેડ બનાવવાનો હોય એ શેડ માટે રૂપિયા 5 લાખની સહાય મળે છે. સાથે સાથે એને ફોગર મશીન માટે, ચાપ કટર મશીન માટે અને મિલ્કિંગ મશીન માટે પણ 75% ધોરણે આમાં સહાય મળે છે. એટલે આ એક બહુ મોટી યોજના છે અને જે મોટું 50 પશુઓનું આપણે કાંકરેજ ગાય કચ્છ માટે ગણીએ તો એના માટેનું જે ફાર્મ શરૂ કરવા માગતા હોય એમના માટે આ બહુ ઉપયોગી યોજના છે. અને 31 ઓક્ટોબર સુધી આ યોજના માટે અરજી કરવાનું ચાલુ છે. એટલે કચ્છ જિલ્લાના કોઈપણ જો પશુપાલકો આમાં લાભ લેવા માગતા હોય તો તેમણે પોતાની નજીકની બેંકનો સંપર્ક કરી 50 પશુઓ માટેનું ધિરાણ મંજૂર કરાવવું અને પછી આ યોજનામાં અરજી કરવી. અને આપણા કચ્છને અત્યારે આના માટેનું 1નું લક્ષ્યાંક ફાળવેલ છે, પણ જો એલિજિબલ અરજીઓ વધારે હશે તો સરકાર એમાં પણ ફેરવિચારણા કરી અને વધારે પશુપાલકોને પણ આ લાભ આપી શકે છે. એટલે મારી અપીલ છે કે દરેક પશુપાલકો
આ માટે પ્રયત્ન કરે, બેંકમાંથી પોતાના માટે ધિરાણની ખાલી સૈદ્ધાંતિક મંજૂરી મેળવે અને આ યોજનામાં અરજી કરે.